હું મનીષા દલાલ એમડી કિચન ચેનલમાં તમારું સ્વાગત કરું છું. ચાલો આજે આપણે બનાવીએ મગની છૂટી દાળ. તેની અંદર જોઈશે આપણને મગની પીળી દાળ લેવાની છે અને એને એક કલાક આગળ પલાળી લેવાની. અને મેં અહીં પલાળીને ધોઈને લીધી છે. રૂટીનના મસાલા, આદુ, લસણ, મરચાંની પેસ્ટ, મીઠું અને તેલ. ચાલો શરૂ કરીએ મગની છૂટી દાળ બનાવવા. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એક પેન લેશું આપણે, મીડિયમ ગેસની આંચ રાખશું અને એની અંદર આપણે તેલ નાખીશું. આમાં તેલ સરખું નાખવાનું, નહીં તો મગની દાળ આપણી છૂટી નહીં થશે. મેં અહીં 4-5 ચમચી અંદાજે લીધું છે. તમારે તમારા ઘરમાં જેમ ચાલતું હોય એ પ્રમાણે લેવાનું. તેલ ગરમ થાય તેની રાહ જોઈશું આપણે. અને ત્યાર પછી એમાં આપણે રાઈ નાખીશું. ને રાઈ આપણી તડતડ થાય એટલે આપણે એમાં હિંગ નાખીશું. રાઈને આપણે તડતડ થવા દેવાની, નહીં તો કાચી લાગશે આપણને. આ ધ્યાન રાખવાનું. અને આ ટાઈમે આપણે ગેસ મીડિયમ રાખવાનો છે, એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી આપણે એમાં હિંગ નાખીશું. અને હિંગ આપણી થઈ જાય એટલે આપણે તરત જ મગની દાળ છૂટી જે આપણે બનાવવાની છે તે નાખી દેવાની છે. ધોઈને મેં અહીં 1 વાટકો દાળ લીધી છે. તમારે જે પ્રમાણે તમારા ઘરમાં ખવાતી હોય એ પ્રમાણે તમારે લેવાની. હવે આપણે એને હલાવી લેશું. અને આપણે પાણી આ સ્ટેજ પર નહીં નાખવાનું, થોડી વાર આવી રીતે તેલમાં જ થવા દેવાનું છે. અને જ્યારે મગની દાળ નાખીએ આપણે ત્યારે ગેસની આંચ આપણે સ્લો કરી દેવાની છે. આ મગની દાળ આપણે છૂટી જે બનાવવાની છે એ ધીમા તાપે જ કરવાની છે. પછી ત્યાર પછી એમાં હળદર નાખીશું અને મીઠું નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અને પછી એને પાછા આપણે હલાવી લઈશું. ગેસની આંચ સ્લો રાખવાની, આ ખાસ ધ્યાન રાખવાનું. આપણી આ દાળ ચડી પણ જવી જોઈએ અને છૂટી પણ થવી જોઈએ એ રીતે આપણે આ દાળ બનાવવાની છે. કેરીના રસ સાથે ખવાતી આ મગની છૂટી દાળ છે. આપણી મગની દાળ આપણે થોડી વાર આવી રીતે ખુલ્લી થવા દેવાની છે. આ મગની દાળ રસ, કેરીના રસ સાથે ખવાય છે અને આની સાથે પડવાળી રોટલી ખવાય છે. તમને જો મારે હું કેવી રીતે પડવાળી રોટલી બનાવું છું તે જોવી હોય તો મને નીચે કોમેન્ટમાં કરજો. તમને મારો જો આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો. ત્યાર પછી આપણે એમાં થોડું પાણી નાખીશું. પાણી થોડું જ નાખવાનું, વધારે નહીં. અને ઉફાયેલું પાણી નાખવાનું, એકદમ ઠંડુ પાણી નહીં. આપણે રૂમ ટેમ્પરેચર કરતાં પણ થોડું વધારે એક બાજુ આપણે ગરમ પાણી કરવા મૂકી દેવાનું અને એ આપણે એમાં નાખીશું. અને ત્યાર પછી આપણે એને થોડી વાર પાણી ઉકળે આપણું થોડું ત્યાં સુધી એને ખુલ્લી થવા દઈશું. અને આ સ્ટેજ પર આપણે આદુ, લસણ, મરચાંની પેસ્ટ નાખીશું. આની અંદર વધારે પડતા મસાલા નથી હોતા. આમાં મગની દાળનો ટેસ્ટ આવવો જોઈએ એટલે ઓછા મસાલા સાથે, કેરીના રસ સાથે ખવાતી આ છૂટી મગની દાળ તમે આ રીતે બનાવજો, ઘણી સરસ બનશે. આપણી દાળ ચડી પણ જશે અને એક એક દાણો છૂટો પણ થશે. ત્યાર પછી આપણે આ દાળ હલાવી લે. આની અંદર આપણે લાલ મરચું નથી નાખવાનું. લાલ મરચું નાખવાથી આપણે આનો ટેસ્ટ સારો નહીં આવશે એટલે લીલું મરચું સરખું જ નાખી લેવાનું. આપણે જેવી તીખાશ ખાતા હોય તેવી, પણ ઓછા મસાલા નાખીને જ આ દાળ બનાવવામાં આવે છે. અને આ દાળ આપણે પછી ઢાંકી લેશું અને ઢાંકીને ધીમા તાપે, આ દાળ આપણે ધીમા આંચ પર જ રાખવાની છે, સ્લો ફ્લેમ રાખવાની છે. હવે આનું જે વરાળ થશે પાણીની તેમાં જ આપણી આ દાળ ચડી જશે. જો તમે જોઈ શકો છો દાળ કેવી આપણી ચડવા આવી છે. હવે ધીરે ધીરે આપણી આ દાળ ચડવા આવી ગઈ છે. અને આને વધારે પડતી પણ હલાવવાની નહીં, ધીમે ધીમે હલાવવાની, નહીંતર આપણી મગની દાળ બધી તૂટી જશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. ઓછી વાર હલાવીને ઓછા મસાલા સાથે ખવાતી આપણી છૂટી મગની દાળ આપણે આવી રીતે ટેસ્ટ કરી જોવાનું આમ કે નહીં નથી ચડી. જરા વાર છે હજી, એટલે હજી આપણે 5 મિનિટ આને ચડાવવા દેવું પડશે. ધીરજથી બનાવવાની, એકદમ ઉતાવળ કરીને આ દાળ નહીં બનાવવાની, તો જ આનું રિઝલ્ટ સરસ આવશે અને છૂટી થશે મગની દાળ. ત્યાર પછી મને જરૂર લાગે છે એટલે મેં અહીં થોડું પાણી નાખ્યું છે. આપણા અંદાજ પ્રમાણે આપણે નાખવાનું પાણી કે આપણે આટલી દાળમાં આપણું ચડી જ જશે, કારણ કે આને આપણે એકદમ છૂટી બનાવવાની છે એટલે પાણી નાખતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે. પછી એને ઢાંકી દેવાનું છે અને 5 મિનિટ આપણે એની રાહ જોઈશું. હવે 5 મિનિટ પછી આપણે આ દાળ પાછી જોઈ લેશું અને આપણે ચેક કરી લઈશું કે આપણી દાળ ચડી ગઈ છે કે નથી ચડી ગઈ.
તમે જોઈ શકો છો હવે દાળ આપણી એકદમ છૂટી થઈ છે અને ચડી પણ ગઈ જ છે, આપણને દેખાય છે, છતાં આપણા રીતે જોઈ લેવાનું. બસ આપણી દળી હવે આપણી દાળ આ સર્વ કરવા માટે તૈયાર છે. આપણી આ દાળ સર્વ કરવા માટે તૈયાર છે. મેં અહીં કોથમીર નાખીને એને સર્વ કરી છે. તમે એની અંદર પણ નાખી શકો ને ઉપરથી પણ નાખી શકો. તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. અને તમને આનાથી બીજી કોઈ વિશેષ વાનગી જોવી હોય તો તેના માટે તમે મને કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.